સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રશાસન દ્વારા સ્પર્શ યોજના અંતર્ગત ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટે સુવિધા સાથે આવાસો ભાડા પર ઉપલબ્ધ કરાવ્યા છે, જે અંતર્ગત ઓઆઈડીજી અને શ્રમ વિભાગ દમણ દ્વારા રીંગણવાડા વિસ્તારમાં શ્રમયોગી આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દશેરાના પર્વ નિમિત્તે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા 46 જેટલા ફ્લેટોને ભાડૂત કર્મચારીઓને રૂમની ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આવાસ યોજનાના કારણે ગંદી ચાલીમાં રહેતા કામદારોને હવા ઉજાસ સહિતની સુવિધાયુક્ત રહેણાંક મકાન ભાડેથી મળી રહેતા તેઓમાં ખુશી વ્યાપી જોવા પામી હતી. કે જેની પાસે આ અત્યારે હાલ ચાર્જ નહીં હોય, બેન પૂજાને મારે હૃદયપૂર્વકના અભિનંદન આપવા છે. એને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કર્યું. આખી યોજનાના મૂળમાં એક પૂજા છે. મિત્રો, અધિકારી મિત્રો પણ ઘણી વખત આપણે અધિકારીઓની ટીકા ટિપ્પણી કરતા હોઈએ છીએ. એને પૂરા સમજ્યા સિવાય, એને પૂરું જાણ્યા સિવાય, એને પૂરું અનુભવ્યા સિવાય મિત્રો, એ લોકો પણ જે પ્રદેશમાં જે ક્ષેત્રમાં કામ કરે છે, જે વિભાગ સાથે સંકળાય છે, એના માધ્યમથી જનસાધારણને કેવી રીતે ઉપયોગી બની શકાય. ક્યા નામ હે આપકા? મેરા નામ રાહુલ સિંહ. રાહુલ, ખાસ કરકે યહાં પર યે જો શ્રમ આવાસ બનાયા હે, સર વહાં સે યે બહોત અચ્છા હૈ, યહાં મતલબ સાફ સફાઈ કી વ્યવસ્થા હૈ, જો હમકો સુવિધાએં દી જા રહી હૈ, પેન્ટ્રી કી સુવિધા હૈ ઓર લેટ્રિન બાથરૂમ જો ભી હૈ વો બહોત અચ્છા હૈ, સાફ સફાઈ હૈ, સ્પેસ જ્યાદે હૈ ઓર મતલબ આને જાને કે લિયે મતલબ માર્કેટ હૈ, આને જાને કી સુવિધા ભી બહોત અચ્છી હૈ ઓર સાફ સફાઈ ભી હૈ, યહી સબ. બહોત અચ્છા. પહેલે હમ સર લો પ્રાઇસ. અચ્છા, વહાં પર કૈસી વ્યવસ્થા? વહાં મતલબ હૈ સર વ્યવસ્થા હૈ, લેકિન વહાં પર સાફ સફાઈ કમ હૈ, સ્પેસ કમ હૈ. જો ગેલરી હૈ યહાં, ગેલરી બહોત જ્યાદા સ્પેસ હૈ, મતલબ અચ્છા હૈ. ઓર બાલ્કની કી ભી સુવિધા યહાં દી ગઈ, વહાં બાલ્કની કી સુવિધા નહીં થી, યહાં કા વાતાવરણ ભી અચ્છા લગ રહા હૈ ઓર સાફ સફાઈ હૈ, દેખને મેં ભી અચ્છા લગ રહા હૈ, લોકેશન બહોત અચ્છા હૈ. અચ્છા, ભાડે કી બાત કી જાય તો વહાં સે ભાડા ઓર યહાં કે ભાડે મેં કિતના ફર્ક હૈ? સર ભાડા તો મતલબ સર હમે નહીં દેના હૈ, ભાડા તો હમે કંપની કે દ્વારા રૂમ મિલા હૈ, વો હમે કંપની મેં પ્રોવાઇડ કરેગી. અરે, ખાસ કરકે સબસે બડી બાત આતી હૈ કે જબ એક અચ્છા સાફ સુથરા મકાન મિલતા હૈ તો ઉસકો સંભાલ કે રખને કા, કિસ તરહ સે આપ ઇસકો રખેંગે? સર હમ સાફ સફાઈ કરેંગે ઓર જો હમ રહે રહે હૈ, જહાં હમ રહે રહે હૈ ઉસકી સાફ સફાઈ હમે ખુદ કરના પડેગા. એસા નહીં હૈ કે દૂસરા કોઈ અગર આતા ભી હૈ તો વો ડેલી નહીં આ સકતા, હો સકતા હૈ ડેલી આતા હો, લેકિન કભી કભી ના આયે, ઉસકે લિયે સાફ સફાઈ કી જિમ્મેદારી હમારી હૈ. આજે દશેરાના શુભ અવસર પર જે શ્રમયોગી નિવાસ બનાવવામાં આવેલું છે ઓમનિબસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્પર્શ યોજના હેઠળ, જેમાં 46 ફ્લેટ્સ બનાવવામાં આવેલા છે. આ ફ્લેટમાં 5 લોકો રહી શકશે, એટલે ટોટલ 230 લોકોને આજે આ આવાસ આપવામાં આવેલા છે. આ આવાસની સાથે એ લોકોને ખાલી રહેવા માટે જગ્યા જ નહીં, પણ એની સાથે સાથે એક બેડ, મેટ્રેસ, પિલો કવર, બેડશીટ, બ્લેન્કેટ અને એની સાથે એક વેલકમ કિટ, જેમાં શેવિંગ કિટ હશે, પછી કોમ અને બાકી ટૂથપેસ્ટથી લઈને બધી વસ્તુઓ છે. એની સાથે સાથે નાનો સ્ટવ છે, પાણી સ્ટોર કરવા માટે એમને જગની વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે. એની સાથે સાથે સિલિન્ડર ના લાવવું પડે એટલે ગેસ પાઇપલાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપણા બિલ્ડિંગની ઉપર સોલર પેનલ્સ લાગેલી છે, જેને લઈને જે ઇલેક્ટ્રિસિટીની જે જરૂરિયાત છે એ પણ પૂરી થશે. અને એ લોકોને 24 કલાક ગરમ પાણી પણ મળી શકશે, એટલે અગર ઇન્ડસ્ટ્રીથી થાકીને આવેલા છે તો ગમે ત્યારે નાહવા માટે પણ એ વ્યવસ્થા અવેલેબલ છે. આ જે શ્રમયોગી નિવાસ છે, આમાં રૂમની અંદર જ 2 અટેચ્ડ ટોયલેટ છે, 1 બાથરૂમ છે, 1 નાની પેન્ટ્રીની પણ વ્યવસ્થા કરેલી છે, 2 વોશ બેસિન છે, એટલે લોકો સ્વસ્થ અને સારી રીતે જીવી શકશે, સારી રીતે સૂઈ શકશે. અને એની સાથે સાથે જ આ આખું જે નિવાસ છે એની વચ્ચે 1 કિચન અને ડાઇનિંગ એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, એટલે કોઈ મોટો પ્રસંગ હોય અને બધા લોકોએ સાથે મળીને જમવું હોય તો ત્યાં એ લોકો કંઈ બનાવી પણ શકે અને સાથે જમી પણ શકે.
સાથે સાથે રમવા માટે પણ એક જગ્યા આપેલી છે, એટલે ત્યાં વોલીબોલ જેવી કઈ સ્પોર્ટ છે એ લોકો એ પણ કરી શકે. તો પ્રશાસને આ વર્કર છે લોકોના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે જે યોજના બનાવી છે અને ઓમનીબસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને એને જે રીતે ઇમ્પ્લિમેન્ટ કરી છે, તો એના બદલ આજે દશેરાના શુભ અવસર પર જે ગૃહપ્રવેશ કાર્યક્રમ કરવામાં આવેલો હતો એમાં વર્કર અને એડમિનિસ્ટ્રેશનના બધા લોકો વચ્ચે ખૂબ ખુશીનો માહોલ છે. મેમ, સૌથી મોટી વાત છે મેન્ટેનન્સની, કારણ કે જ્યારે પણ આ રીતે બનાવતા હોય છે તે પછી એનું મેન્ટેનન્સ થશે, તો આનું મેન્ટેનન્સ કઈ રીતનું થશે? જી, આ જે જગ્યા છે એનું મેન્ટેનન્સ માટે અત્યારે અમે એક એજન્સીને આપેલું છે કામ એક મહિના માટે, અને એની સાથે સાથે જ્યારે પ્રશાસકશ્રીના પ્રવચન દરમિયાન વર્કરને પૂછવામાં આવ્યું કે અગર નાનું એવું રકમ એ લોકો પાસે મેન્ટેનન્સ માટે પણ લેવામાં આવશે તો એ લોકોને કોઈ એતરાજ તો નથી, તો એ બધાએ અગ્રી કરેલું છે. તો અગર નાનું કોઈ રકમ લેવી પડશે અમારે વર્કર પાસેથી મેન્ટેનન્સ માટે, તો મેન્ટેનન્સ કરાવીશું અને કોઈ પછી એજન્સી જે સારી એજન્સી હશે એમને રોકીને એમની પાસેથી જ મેન્ટેનન્સ કરાવીશું. ફોર્ટી સિક્સ હાઉસમાં 5 શ્રમિક રહી શકે એટલે 230 ટોટલ અત્યારે આવાસ મળેલો છે લોકોને.